આપનું સ્વાગત છે. હવે આજે આપણે વાત કરવાની વિષય હિન્દી ધોરણ 6 દયા સ્વીકાર. અહીંયા ધોરણ 6 માં સૌથી પહેલા આપણા પાઠ્યપુસ્તકમાં ચિત્રભાર આપેલા છે, ચિત્ર વાર્તાઓ આપેલી છે, એમાં સૌથી પહેલા દયાળુ શિકારી, એના પછી બાતોની કછુઆ, એના પછી બુદ્ધિમાન કૌવા, કૌવા ઓર લોમડી, આ ત્રણ વાર્તાઓ આ ચિત્રપાઠની અંદર આપેલી છે. તો એમાંથી આજે આપણે ભાગ 1 દયાળુ શિકારી 1 વાર્તાનો અભ્યાસ કરીશું. હવે મિત્રો, જે વાર્તાનું શીર્ષક છે દયાળુ શિકારી, હવે આપણને પ્રશ્ન થાય કે શિકારી કોઈ દિવસ, શિકારીનો અર્થ શું થાય કે પશુઓનો શિકાર કરવાવાળો. તો પછી આપણને પ્રશ્ન થાય કે શિકારી કે દયાળુ હોય એવું તો બની ના શકે, પણ પાઠનું શીર્ષક છે. જ્યારે આપણે આખી વાર્તા જોઈએ ત્યારે ખબર પડે કે અહીંયા જે શિકારીની વાત કરવામાં આવી છે એ દયાળુ શિકારીની વાર્તા છે. ખરેખર દયાળુ શિકારી હોય નહીં, પણ અહીંયા એના હૃદય પરિવર્તનની, એના પછતાવાની વાત છે. ખરેખર તમે જુઓ તો ઘણા બધા પ્રાણીઓ એવા હોય કે જે પશુઓનો શિકાર કરતા હોય. હવે ખરેખર તો આ દુનિયામાં, આ સૃષ્ટિની રચનામાં દરેક જીવને જીવવાનો સંપૂર્ણ અધિકાર છે. તો આપણે કોઈને જીવાડી ના શકીએ, તો આપણે કોઈને મારી પણ ના શકીએ. તો એની સરસ મજાની સુંદર વાર્તા છે દયાળુ શિકારી. એમાં આ વાર્તામાં ખાસ આપણે ધ્યાન રાખવાનું તો આપણી સમક્ષ એ ચિત્રો, શિકારી છે, હરણ છે, તો એની એના ચિત્રો આપણા મગજમાં આવે એવી રીતે આપણે વાર્તાનું વાંચન કરવાનું છે. એક શિકારી હતા. એક દિન ઉસે હિરણ કા માંસ ખાને કી ઈચ્છા હોઈ. હવે આ શિકારી હોય તો એનો વ્યવસાય, એના નામ પરથી આપણને ખબર પડે કે એનો વ્યવસાય શિકાર કરવાનો છે. તો એનો ભરણ પોષણ પણ એમાંથી કરતો હોય, એટલે કે એ શિકારી હતો. તો એક દિવસ એને હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ, એટલે વહ બંદૂક લેકર જંગલ કી ઓર ચલ પડા. હવે શિકારીને એક દિવસ હરણનું માંસ ખાવાની ઈચ્છા થઈ, તો એ પોતે બંદૂક લઈ અને એ જંગલ તરફ હરણનો શિકાર કરવા માટે ચાલ્યો. આગળ જોઈએ, પેરેગ્રાફ જે છે, જંગલને શિકારીને એક મોટી તાજી હિરની દેખી. મોટી તાજી એટલે ખૂબ તગડી. તો એ જંગલમાં શિકારી ધીમે ધીમે જંગલમાં પહોંચ્યો. તો ત્યાં જઈ અને શિકારીએ એક સરસ મજાની તાજી હરણીને જોઈ. વહ દૂર સે દોડતી હુઈ ઉસકી તરફ હી આ રહી થી. હવે જેવો શિકારી જંગલમાં પહોંચ્યો તો એને તો એને જોયતું હતું અને સામેથી એક હરણી એ દોડતી દોડતી એ શિકારી તરફ આવી રહી હતી. શિકારી એક પેડ કે પીછે છીપ ગયા. હવે આ શિકારી હતો, એને હરણીને જોઈ તો એને થયું કે હરણી શિકાર તો સામેથી જ આવ્યો હોય, તો એ એક ઝાડની, એની એક ઝાડની પાછળ સંતાઈ ગયો. ઓર હિરની કી ઓર નિશાન સાધા, નિશાન સાધા એટલે નિશાન લગાવ્યું. શિકારીએ એ હરણીને જોઈ, એટલે એ હરણીને દેખાઈ ગઈ એવી રીતે ઝાડની પાછળ છુપાઈ ગયો અને એને હરણી જે ત્યાં જતી હતી એના તરફ એને નિશાન લગાવી અને એ બેસી ગયો. દોડતી હોય હિરની નિશાની ની સિદ્ધ મેં આતે ની શિકારીને ગોલી છોડી. હવે પેલી હરણી એ શિકારી ને જોઈ શકતી ન હતી, એ દૂરથી જઈ રહી હતી. તો એણે આ શિકારી એ નિશાન લગાવી અને બેઠો હતો, તો એણે જેવી હરણી ને દોડતી જોઈ અને તરત એને એના હરણી ને નિશાન લગાવ્યું અને જેવી બંદૂક ની સિદ્ધમાં આવી ત્યાં અને તરત પેલા શિકારીએ ગોળી છોડી. ગોલી કી આવાજ સુનકર જંગલ મેં દૂસરે પ્રાણી ઇધર ઉધર ભાગને લગી. હવે પેલા શિકારી હરણીને જોઈ અને ગોળી છોડી તો બંદૂકનો અવાજ આવ્યો. તો એ બંદૂકના અવાજથી ગભરાઈ અને જંગલના બીજા જે પશુઓ હતા, જે બીજા પ્રાણીઓ હતા, એ પણ અહીં નહીં ભાગવા લાગ્યા.
शिकारी हिरनी के पास आया। हमें शिकारी ने खबर पड़ी के एने जी बंदूक की गोली छोड़ी ए हरण ने भागी, तो एने हमें પોતાના शिकार में लेवा माटे एक पेली हरणी पासे गयो। उसने देखा कि हिरनी ने एक छोटे शावक को जन्म दिया है। हमें आके हरणी हती एने हती हमणा एक नाम एनु शावक એટલે કોઈ પણ પશુ હોય, સિંહ હોય કે હરણ હોય, બાઘ હોય, તો એનું જે નાનું બચ્ચું હોય એને શાવક કહેવાય। તો અહીંયા આ હરણી જે હતી એણે હજી હમણાં જ એક નાના બચ્ચાને જન્મ આપેલો હતો। હવે શિકારી જેવો પેલી હરણીને પોતાના શિકારને લેવા માટે એની પાસે ગયો, તો એણે જોયું, ઉસને દેખા કે હિરણીને એક છોટે શાવક કો જન્મ દિયા હે। જેવો શિકારી પેલા હરણી પાસે પહોંચ્યો તો તરત એણે જોયું તો હરણીની બાજુમાં એક નાનું બચ્ચું એટલે કે તાજું જન્મેલું એ શાવક એ બેઠું હતું। શિકારીની ગોળી હિરણીની ટાંગને લાગી દીધી। હવે શિકારીએ જે ગોળી ચલાવી તો એ સીધી હરણીને ટાંગ ખાસ એટલે પગ પેર સીધો એના પગમાં ગોળી વાગી। હિરણીની આંખો સે આંસુ ગળ રહે છે। હવે હરણી એણે હજી હમણાં જ એક નાના બચ્ચાને જન્મ આપેલો હતો અને એ એની પાસે બેઠું હતું, અને અચાનક પેલા શિકારીની ગોળી વાગવાથી પગમાં ગોળી વાગી એટલે ત્યાં ને ત્યાં એ દોડતી દોડતી બેસી ગઈ અને એની આંખમાંથી એ આંસુ વહી રહ્યા હતા। યા દ્રશ્ય દેખ પર શિકારી કા દિલ ભરાયા। દ્રશ્ય એટલે ચિત્ર, દિલ એટલે હૃદય, દિલ એટલે હૃદય, દ્રશ્ય એટલે ચિત્ર। તો આ શિકારી હતો એ ખરેખર તો ક્રૂર હતો, પણ એની પાસે પણ હૃદય તો હતું, તો એણે આ સરસ મજાનું આ દ્રશ્ય જોયું એણે કે હરણી એ એની આંખમાંથી આંસુ વહી રહ્યા હતા, એની બાજુમાં એક નાનું બચ્ચું બેઠેલું હતું, એટલે આ શિકારીને એના હૃદયમાં એનું હૃદય ભરાઈ ગયું અને એને થયું કે મારાથી આ કંઈક ખોટું થયું એમ, આ જે બચ્ચું હતું એને મેં મા વગરનું કરી નાખ્યું, એટલે એને દયા આવી, એ બહુત પછતાવા હોવા। આ શિકારી ને હવે પોતાના કરેલા કે બંદૂકથી ગોળી મારી પેલી હરણીને, તો એને હવે પછતાવો થવા લાગ્યો કે મારાથી આ ખોટું થઈ ગયું। જંગલ સે કુછ દૂર પર હી પશુઓ કા અસ્પતાલ થા। આ જંગલ શિકારીએ વિચાર્યું કે જંગલથી થોડે દૂર એક પશુઓનું દવાખાનું છે, ત્યાં પશુઓનો જ્યાં ઈલાજ કરવામાં આવતો હોય, જ્યાં દવા પટ્ટી કરવામાં આવતી હોય એ દવાખાનું, અસ્પતાલ એટલે દવાખાનું, ત્યાં દવાખાનું છે। શિકારી હિરની ઓર ઉસકે બચ્ચે કો વહાં લે ગયા। આ શિકારી ને થયું કે એને દયા આવી કે હજી હમણાં જ તારી જન્મેલું બચ્ચું છે, અને એને આ બચ્ચા ઉપર અને હરણી ઉપર દયા આવી, એ પોતે પેલી હરણી અને બચ્ચાને લઈ અને શિકારી એ દવાખાને લઈ ગયો। ડોક્ટર ને હિરની કી ટાંગ ને સે ગોલી ટાંગ ને લગી ગોલી નિકાલ દી ઓર ઘાવ પર મરહમ લગા દિયા, અને ત્યાં છે અને ડોક્ટરે જે હરણીના પગમાં બંદૂકની ગોળી વાગેલી હતી એ ગોળીને કાઢી અને એ ત્યાં દવા લગાવી અને એને ઉપર પટ્ટી બાંધી દીધી। ઈલાજ છે હરણી કો આરામ મિલા। શિકારી હરણી કો હરણી કે બચ્ચે કો સાથ વાપસ જંગલ મે છોડાયા। હવે શિકારીએ હરણીને ગોળી વાગી તો એણે દવાખાને લઈ ગઈ અને એને દવા કરાવી, એનાથી હરણીને ઘણો આરામ મળ્યો, હવે ચાલી શકતી હતી। શિકારી હરણીને એના બચ્ચાની સાથે ફરીથી પાછો ત્યાં જંગલમાં જ્યાંથી એને શિકારી એ લઈ આવ્યો હતો ત્યાં પાછો છોડીને આવ્યો। મિત્રો, આ વાર્તા ઉપરથી આપણે શું બોધી શકીએ કે આપણે પણ આ દુનિયામાં દરેક જીવને અહીંયા જીવવાનો અધિકાર છે, એટલે દરેકનો અધિકાર સરખો છે, અહીંયા કોઈને મારવાની આપણને સ્વતંત્રતા નથી, અને આપણે આ દુનિયામાં કોઈને પણ કોઈ કારણ વગર આપણે મારી શકીએ નહીં। અહીંયા શબ્દાર્થ આપેલા છે, તો ખાસ કરી અને શબ્દાર્થ એના પછી મિત્રો હોમવર્કમાં આપણે સ્વાધ્યાયના જે પ્રશ્નો આપેલા છે, એક વાક્યના પ્રશ્નો છે અને એક મોટો પ્રશ્ન છે, તો આ એક વાક્યના પ્રશ્નો અને એક મોટો પ્રશ્ન આ સ્વાધ્યાયમાં નોટબુકમાં લખવાનો રહેશે। ધન્યવાદ।